વલસાડ તાલુકાના વરેલી ગામમાં 3 વર્ષ અગાઉ 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સુરત ડિસ્ટ્રિક્ટ સેન્શન કોર્ટે તકસીરવા ઠેડાવી તેને અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને 15 લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. વલસાડ તાલુકાના વરેલી ગામ ખાતે રહેતા વિકાસ ઉર્ફે વિકી ચંદ્રદેવ રાજવંશીએ સન 2019ના વર્ષમાં 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેનો કેસ સુરત ડિસ્ટ્રિક્ટ નામદાર કોર્ટમાં ચાલી જતા વિધાન જજે આરોપી વિકાસ ઉર્ફે વિકી રાજવંશીને તકસીરવા ઠેડાવી તેને મૃત્યુ સુધી જેલની સખત કેદની સજા ફટકારી હતી. જ્યારે દુષ્કર્મ બનનાર ભોગ બાળકીના પરિવારજનોને 15 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.